નમસ્કાર, ZS TVમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સંજય રાવલ. તો હવે આગળ વાત કરીએ તો ખેડા જિલ્લાની. ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકાના હળબતિયા ગામના ગામજનોએ જોખમી શાળાનું સ્થળાંતર કરાવવા બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના હળબતિયા ગામના ગ્રામજનો દ્વારા જોખમી શાળાનું સ્થળાંતર કરી વિદ્યાર્થીઓના માથે તોરાતા મોતનું સંકટ ટાળવા બાબતે ગળતેશ્વર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર હળબતિયા પ્રાથમિક શાળા અમદાવાદ ઇન્દોર હાઈવે બનતા બિલકુલ રોડને અડી ચૂકી છે, જેના લીધે હાઈવે પરથી પસાર થતા વાહનોને કારણે ઓરડાઓમાં કંપન ઉત્પન્ન થાય છે અને ઘોંઘાટના લીધે બાળકોને શિક્ષણમાં અડચણ ઊભી થાય છે. શાળાના ઓરડા ઈસવીસન 1940માં બનેલા છે, જેથી ઓરડા જર્જરિત હાલતમાં છે અને હાઈવે નજીક હોવાના કારણે વારંવાર નાના મોટા અકસ્માત બનતા રહે છે. ગત તારીખ 9/10/2020 શુક્રવારના રોજ ગંભીર અકસ્માત થયેલ હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયેલ હતું. આ શાળામાં 1-8નો અભ્યાસક્રમ ચાલે છે અને 165 બાળકો અભ્યાસ કરે છે, તેમજ 7 શિક્ષકનો સ્ટાફ છે. તો આજે સ્તરે પાછળના ભાગે શાળાનું સ્થળાંતર કરી બહુમારી બિલ્ડિંગ બનાવી આપવામાં આવે તેવી માંગ કરી છે અને તંત્ર દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરવામાં નહીં આવે તો અમે અમારા બાળકોને શાળામાં મોકલીશું નહીં અને શાળાને તારાબંધી કરવામાં આવશે. અમે છતાં પણ આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ધરણા કરવાની ચીમકી આપવામાં આવી છે. રાકેશ મકવાણા, ZS TV, ખેડા.